ATC, ATD ને ATDDB 150,000 ને 50,000 આ ત્રણેયનો સરવાળો 2.5 લાખ રૂપિયા થાય. 7.5 લાખની કુલ ગ્રોસ આવકમાંથી 2.5 લાખ રૂપિયા તમે બાદ કરો એટલે તમારા ફાધરની ટેક્સેબલ ઇન્કમ રહે 5 લાખ. 5 લાખની અંદર તમારી આવક હોય તો આવકવેરા રિબેટનો તમને લાભ મળે. એ નવી સ્કીમમાં જાય તો કદાચ ટેક્સના રેટ્સ ઓછા લાગે, પણ ઓછા રેટ્સે પણ એમને 37,500, કારણ કે પહેલાં 12,500 અને પછી બીજા 25,000, એમ કરીને 37,500નો ટેક્સ ભરવાનો થાય, કારણ કે દે વિલ નોટ ગેટ એની ડિડક્શન. એટલે ઓબ્વિયસલી ધી આન્સર ઇઝ કે નવીને બદલે એમણે જૂની યોજના હેઠળ પસંદગી કરવી જોઈએ.